હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું દેશી ટિડોળાનું શાક તો નવા મસાલા સાથે અને મસાલો સ્ટોર કરવાની બધી જ ટીપ્સ સાથે અને ફ્રેન્ડ્સ આ શાકમાં આપણે લસણ ડુંગળી કે ટમેટાનો પણ ઉપયોગ નથી કરેલો તો પણ આ શાક એટલું મસ્ત સ્વાદિષ્ટ બનેલું છે કે તમે આ શાક વારે વારે બનાવશો ઘણા વ્યૂઅર્સને કમેન્ટ હોય છે કે તમે લસણ ડુંગળી વગરના શાકની રેસીપી શેર કરો તો આજની રેસીપી ખાસ તમારા માટે છે તો ચાલો બનાવીએ સ્વાદિષ્ટ અને ચટપટા મસાલા સાથે નવી રીતે દેશી શાક શાક તો નવા મસાલા સાથેનું બનાવવા માટે અઢીસો ગ્રામ ટીંડોળા લીધા છે ટીંડોળાની પસંદગી કરવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ટીંડોળા હંમેશા આ રીતે દેશી ટીંડોળા લેવાના છે ટીંડોળા આ રીતે કટ કરીને જોઈ લેવું અહીંયા તમે જુઓ સાઇઝ સાઈઝનું ટીંડોળું છે ને તો એ પણ અંદર એકદમ પૂણું છે એટલે આ રીતે તમે દેશી ઠીંડોળાનું શાક બનાવશો તો સ્વાદમાં મીઠું પણ થશે અને શાક ઝડપથી ચડી પણ જશે હવે ઠીંડોળા સમારી લેશું આ રીતે ઠીંડોળાને લાંબી સ્લાઈસમાં સમારી લેવાના છે મોટી સાઈઝનું ઠીંડોળું હોય તો એના આપણે બે ભાગ કરી લેવાના આ રીતે બે ભાગ કરી અને લાંબી સ્લાઇસમાં સમારી લેવાના તમે ઈચ્છો તો આ ટીંડોળા ગોળ પણ સમારી શકો છો અહીંયા બધા જ ટીંડોળા સમારી લીધા છે અને તમે જુઓ એક પણ ટીંડોળાની અંદર લાલ બી નથી આવા એકદમ સરસ કુણા ટીંડોળા હોય ને એનું શાક સ્વાદમાં બહુ સરસ થાય છે ટીંડોળા સમારી લીધા છે તો ચાલો શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતા ચપટી જેટલી રાઈ ઉમેરશું સાથે એટલું જીરું પણ ઉમેરશું અને 8 થી 10 દાણા સૂકી મેથી પણ ઉમેરી દેશું ઘણા વ્યואર્સ ને કમેન્ટ છે કે લસણ ડુંગળી વગરના શાક ની રેસિપી શેર કરો તો ફ્રેન્ડ્સ આજે આ રેસીપી ખાસ તમારા માટે છે આજે આ શાક માં આપણે લસણ ડુંગળી કે ટમેટાનો ઉપયોગ નહીં કરીએ તો પણ આ શાક એકદમ સ્વાદિષ્ટ બનાવશું તો અહીંયા રાઈ જીરું અને મેથી કકડી ગયા છે તો થોડા મીઠા લીમડાના પાન બારીક સમારેલા છે એ ઉમેરી દેશું જપટી હિંગ ઉમેરશું અને તરત જ સમારીને રાખેલા નીંડોળા ઉમેરી દેસું ચીંડોળા એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ઠીંડોળા અહીં તેલ સાથે સરસ મિક્સ થઈ ગયા છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું આ રીતે મીઠું ઉમેરી દેશો ને એટલે ચીંડોળા ઝડપથી ચડી જશે અત્યારે આપણે એકલું મીઠું ઉમેરીને ટીંડોળા સાતડી લેશું કારણ કે આ શાક માટે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે અહીંયા મીઠું ટીંડોળા સાથે એકદમ સરસ મિક્સ કરી દીધું છે શાક બનાવવા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની ક્યારેય પણ ફાસ્ટ ફ્લેમે શાક નહીં બનાવવાનું તમે કુકરમાં બનાવતા હોય કે કડાઈમાં બનાવતા હોય ગેસની ફ્લેમ ધીમી રાખીને જ શાક બનાવવાનું ઢાંકણ ઢાંકી દેશું અને થોડીવાર ટીંડોળાને એકદમ સારી રીતે સીજવા દેશું હવે આપણા ટીંડોળા સોફ્ટ થાય ને ત્યાં સુધીમાં આપણે શાક માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો જેના માટે અહીં અમે પંદર થી વીસ નંગ કાચા સિંગ દાણા લીધા છે એ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સાથે બે ચમચી જેટલી સેવ લીધી છે તમારી પાસે સેવ ના હોય તો ગાઠિયા કે ચવાણું ઉમેરીને પણ આ તમે મસાલો તૈયાર કરી શકો છો તો પેલા તો આપણે મિક્સર ને કન્ટિન્યુ નથી ચલાવવાનું પલ્સ મોડ પર રાખી અને આપણે મિક્સર ચલાવશું જેથી આપણો મસાલો એકદમ મેસી ના થઈ જાય અહીંયા જુઓ મસાલો પીસાઈ ગયો છે પણ મસાલાનો એકદમ મેં પાવડર નથી કરેલો આ રીતે કચરો રાખેલો છે અહીંયા કોક કોક સિંગદાણા મોટા ટુકડામાં છે એ જ રીતે સેવનો પણ આપણે બારીક ભૂકો નથી થયેલો આ રીતે આપણે મસાલો તૈયાર કરશું ને એટલે શાકમાં બહુ સરસ સ્વાદ આવશે હવે પીસેલા સેવ અને સિંગદાણા એક પ્લેટમાં લઈ લેશું શિંગદાણાના આ રીતે આ કોઈ કોઈક મોટા પીસ હશે ને એ જ્યારે તમે શાક ખાશો ને ત્યારે બહુ સરસ લાગશે એટલે દાણા આ રીતે આપણે ને એ રીતે પીસવાના છે હવે બાકીના મસાલા ઉમેરી દઈશું તો જેમાં પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી ધાણાજીરું પાવડર સાથે દોઢ ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ ઉમેરી દેસું મારા મસાલિયામાં એડ કરેલ એક નવો મસાલો જે છે સરગવાનો પાવડર સરગવાના પાવડરની રેસીપી ઓલરેડી તમારી સાથે શેર કરી ચૂકી છું સરગવાનો પાવડર ખૂબ જ હેલ્ધી હોવાથી હું દરરોજ મારા શાક અને લોટ બાંધવામાં સરગવાના પાવડરનો ઉપયોગ કરું છું એટલે શાકના મસાલામાં પણ આપણે એક ચમચી સરગવાનો પાવડર ઉમેરી દેશું થોડી કોથમરી ઉમેરશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મસાલો બનાવી અને તમે ફ્રીજમાં બે મહિના સુધી સ્ટોર કરી શકો છો પણ જો તમારે મસાલો સ્ટોર કરવાનો હોય ને તો કોથમરી નથી ઉમેરવાની મસાલો જ્યારે તમે ઉપયોગમાં લ્યો ને ત્યારે કોથમરી ઉમેરવાની બાકી બધાય ડ્રાય મસાલા ઉમેરી અને તમે આ મસાલો બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો હવે અહીંયા આપણે ટીંડોળા પણ જોઈ લઈએ આપણો મસાલો થઈ ગયો ત્યાં સુધીમાં ટીંડોળા પણ સોફ્ટ થઈ ગયા ચેક કરી લઈએ અહીંયા ચમચીથી પ્રેસ કરતા તમે જોઈ શકો છો કે ટીંડોળાના આરામથી ટુકડા થઈ જાય છે તો અત્યારે આપણે ટીંડોળા સિત્તેર થી એસી ટકા જેટલા ચડી ગયા છે હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખેલો છે ને એ જ મસાલો આપણે ઠીડોળા સાથે ઉમેરી અને મિક્સ કરી મસાલો સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે શાકમાં આપણે થોડું બે થી ત્રણ ચમચી જેટલું જ પાણી ઉમેરશું વધારે પાણી ઉમેરવાની નથી થોડું પાણી ઉમેરશું ને એટલે શાકમાં રહેલું તેલ એકદમ છૂટું પડશે અને શાક સરસ લચકા જેવું તૈયાર થશે હવે બધું જ એકદમ સરસ મિક્સ કરી દીધું છે ઢાંકણ ઢાંકી દેસું જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર ટીંડોળા સાથે મિક્સ થઈ જાય એકાધી મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો અહીંયા તમે જુઓ કે શાકમાં રહેલું બધું જ તેલ અલગ થઈ ગયું છે એટલે થોડું પાણી શાકમાં ઉમેરવું જરૂરી છે આ શાક આપણે વધારે રસાવાળું નથી બનાવવાનું લચકા જેવું હોય ને તો જ આ શાક બહુ સરસ લાગે છે હવે છેલ્લે શાકમાં અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું સાથે એક ચમચી ખાંડ ઉમેરશું પર્સનલી મને શાક ખાટું મીઠું અને તીખું વધારે પસંદ છે તમે જો લીંબુ અને ગળાશ એટલે કે ખાંડ પસંદ ના હોય તો ખાંડ અને લીંબુ બંને સ્કીપ કરી શકો છો અને આ શાકને એકદમ રીચ ફ્લેવર આપવા માટે એક ચમચી દેશી ઘી ઉમેરું છું દેશી ઘી ઉમેરવાથી આ શાકમાં એકદમ મસ્ત ફ્લેવર આવશે શાક તૈયાર થઈ ગયા પછી જ ઘી ઉમેરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને થોડા ફ્રેશ સમારેલા કોથમરીના પાન ઉમેરી દેસું બધું જ હળવા હાથે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ કે એકદમ લચકા જેવું આપણું ટેંડોળાનું શાક થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલું ગરમા ગરમ શાક ફુલકા રોટલી સાથે સૌ કરશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે ઉપર થોડી કોથમરી નાખી અને ગાર્નિશ કરશું ચિંડોળાનું શાક અને રોટલી સાથે ધાણા મરચાંની ચટણી પણ સર્વ કરશું તો ફ્રેન્ડ્સ આ શાકની સુગંધ એટલી સરસ આવે છે ને કે અત્યારે એવું થાય છે કે સૌ કરતાં કરતાં જ હું જમવા બેસી જાઉં તો આજ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા મસાલા સાથે લસણ ડુંગળી કે ટમેટાના ઉપયોગ વગર એકદમ સ્વાદિષ્ટ એવા ઠીંડોળાના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ